हे नाणा वगर नु जीवन न कामो पाणा वगर नु मकान रे पाणी वगर नु खेतर न कामो घराग वगर नी दुकान रे दुकान बनावी ने आया बैठा एना खिस्सा खाली रे एना खिस्सा खाली भाई मारा खिस्सा खाली रे के माया बैठा ये नवी रमत हिसारू जो बोलो आम लाकड़ा गोठवा आमा नवी रमत हु थाय बकुल भाई लाकड़ा ऊपर हालीन वटी जावानु એટલે ઈના માપવાનુ ઉપાય નતો જો આમ તો લાકડા ઉપર વટી જવાય તો આપણે ખોઈટ ન જાય હા સુઓ તો ખોઈટ જાય તો ખોઈટ ખાવાના ધંધા થોડા કરાય તો એક કામ કરવી તો લાકડા ઉપર લગાડી દેવી તેલ હાલમાં જાહે ને એટલે લપસીન પડશે પણ લપસીન પડે તો વાગે નહીં ઈ હા સુઓ તો વાગે તો કોઈ થોડું રમમાં આવે તો એક કામ કરવી એઠે ભરી દેવી પાણી પાણી પડે એટલે વાગે નહીં આ એમ થાય લ્યો પણ સાર્જ હું રાખશું ભાઈ જો લાકડા ઉપર હાલી વટી જાય તો આપણે 100 રૂપિયા દેવાના અને હાલી નો વટી શકે તો એના 100 રૂપિયા જાય ઓય રે હોય રૂપિયા માં તો હું ભેગો થાય હવે હું તમી વાત કરો એક જણો 10 વાર લાકડા ઉપર હાલી નો વટી શકે એટલે એક જણાના 1000 રૂપિયા આવશે એ તો બહુ પૈસા ભેગા થાય હો તો એક કામ કરો તમે બધી તૈયારી કરી રાખો હું બધાને બોલાવતા આવું હા જાવ જાવ આ તો ઘડીક માં પૈસા ભેગા કરી લેવા છે તમે જોવો હમણાં પાણી ભરી દાવ એટલે રમત થઈ ચાલુ તમે જોવો આજ હું વાર રહ્યો આખો દિવસ ભૂખ નો લાગે ને એટલે એટલું ફરાર કરી લઉં પછી ઠેઠ હાંજે એકતાણું કરવું છે મારા દાદા ગયા છે ઓલી વાડીએ એ આવે ને કે હબ હબ ફરાર કરી લઉં એ આ હું બધું તમને ખબર તો છે આજ હું વાર રહ્યો તે ફરાર કરું છું એટલું બધું ફરાર એટલું ફરાર તો જોવે તને પછી મારે ઠેઠ હાંજે એકતાણું કરવાનું છે બાપા તારથી ભૂચું નો રેવાય ને તો વાર તારે નો રેવાય શાક રોટલા પીડા છે જા ખાઈ લે જા પણ હું કઈ મારી હાટું વાર ના જો તમારી હાટું વાર રહ્યો કેમ મારી હાટું એ તમે જાજુ જીવો ને એટલે મેં નક્કી કર્યું હવે આખો મહિનો વાર રેવા છે ભલે તમ તારે મને કષ્ટી પડે તને સેની કષ્ટી પડે તો ભૂખ્યો રહું તો કષ્ટી તો પડે જ તેને કિલો બટેટા એક ડઝન કેળા 250 સેવડો 250 વેફર ખાઈ જા તો તને થોડી ભૂખ લાગે એટલું બધું ખાઈ જાવ ને તો અઠવાડિયું ભૂખ ન લાગે કે હારું તો આખો મહિનો વાર નહીં રહો આજનો દી વાર રહો આજનો દી તો ફરાળ કરવા જો એ હારું લાય હું સેવડો ખાવ ઉભાઈ રહો તમે કઈ ભૂખ્યા ના રેલા હું ભૂખ્યો રેલો છું એટલે એટલું ફરાળ તો મારે જોહે તમે નો સેવડો ખાતા એ વાંધો નહીં તમારે તો શાક રોટલા ખવાય મારે થોડા શાક રોટલા ખવાય અને મને પાણી તો ભરી દો તમને ખબર તો છે આજ મારે ઊભું ન થવાય પણ પાણી તો ભરેલું પડ્યું ને એમાં પાણી નથી દૂધ છે હે બોલો લ્યો 500 દૂધ લઈને બેઠો મને તો ફરાળ જ દેખાણું કે હારું હવે કકડાટ ન કરતા તમે ખાટલે બેહો જાઓ મને ફરાળ કરવા દો અને આજ નો દી તું વાર રેજે આજ પછી તું કોઈ દી મારી હાટું થઈને વાર ન રહેતો એ હારું હવે કકડાટ કરતા ખાટલે બેહો જાઓ ખાવા દો જો બોલો બે ટાઈમ ના શાક રોટલા બસાવું ઈ એને ના દેખાતા ખાલી એને ફરાળ જ દેખાય મેં તો 500 રૂપિયા આપ્યા મને એમ થયું કે 10 રૂપિયા નો ફરાળી સેવડો લાવશે આ તો 500 રૂપિયા નું ફરાળ લઈને આવ્યો એ ભોળો દાદા બેઠા છે ને એ આ બેઠો શું કામ છે એ તમારા ફાયદાની વાત લઈને આવ્યો મારા ફાયદાની વાત છે કે તારા ફાયદાની વાત છે એ બેયના ફાયદાની વાત છે આમાં તો એવું છે તમારા નસીબ જોર કરતા હોય તો તમને ફાયદો થાય અને અમારા નસીબ જોર કરતા હોય તો અમને ફાયદો થાય વાત શું છે ઈ તો કે એ શેતરવાની વાત નથી નવી રમત લાવ્યા આ તો હું નવી રમત છે ઈ તો કે એ 10 ડગલા હાલવાનું છે એ ભોળા દાદા પાણી આપો તો એ આપું એલા ભોળા દાદા પાસે પાણી મગાવે તું તારા હાથે પાણી પી લે ને એ એમાં એવું છે કે આજ વાર રહ્યો ને એટલે આ તો બરાબર મને તો એમ છું કે ભોળા દાદા કામે નથી રહી ગયા ને એના માણસને નથી શેઠ બનાવી દીધો ને અરે ના શેઠ તો હું જ છું ને તો બરાબર હે બકુલભાઈ તમે હું નવી રમત ની વાત કરતા થા એ 10 ડગલા હાલો પૈસા લઈ જાઓ હે તો હાલો હાલો ભોળા દાદા આપણે રમત રમવા જઈએ હમણાં તમને ફરાળ ના પૈસા ઉભા કરી દઉં ના અરે ના આપણે કાય રમત રમવા જાવું ના આવડા આપણે શેતરી જાય પણ એમાં ક્યાં શેતરવાની વાત છે ચોખ્ખીન શર્ટ વાત છે 10 ડગલા હાલો ને પૈસા લઈ જાઓ ભોળા દાદા હાલો ને જઈએ આપણે ક્યાં હાલવાના પૈસા દેવા રમત હારી છે તો રમશું નકર પાછા આવી આવશું એ હારું હાલ હાલો રમત પેલા જોવો તો ખરા હે બકુલભાઈ તો ભોળા દાદા એને લઈ લેવા જોવો અહીંયા લાકડા ઉપર 10 ડગલા હાલવાનું છે હવે લાકડા ઉપર તો 10 ડગલા હાલી જવાય ને
તો આપો 100 રૂપિયા અને મમરાભાઈ પાસેથી 200 રૂપિયા લઈ લ્યો અલે 100 રૂપિયા ઉભાઈ નો ભાડા દેતા તમારે લાકડા ઉપર 10 ડગલા નથી આલવું હું લાકડા ઉપર 10 ડગલા આલું મારે તમને ફરાળના પૈસા ઉભા કરી દેવાના છે એ હારું તું આલ મમરાભાઈ 200 રૂપિયા તૈયાર રાખજો એ 200 રૂપિયા મારા હાથમાં હશે જો ખબર પડી ગઈ ખબર પડી ગયું તો એમાં હું આપડે તો અહીંયા આવી જાય પૈસા તો દેવા જ પડશે હવે તો પૈસા તૈયાર જ રાખો તમે આ પૈસા તૈયાર જ છે જો આ વખતે ધ્યાન રાખજો હવે નો પડો તમે જોવો ઉભાઈ રો ને હવે મને ખબર પડી લાકડા ઉપરથી કેમ વટાહે ને ઈ આ બાજુ નમીન હાલવી તો આ બાજુ પડવી ઓલી બાજુ નમીન હાલવી તો ઓલી બાજુ પડવી હવે એક બાજુ નમીન નહીં હાલવાનું સીધું જ હાલવાનું એટલે ન પડવી આપો એ 100 રૂપિયા હમણાં જોવા તમે પાછા પૈસા લઈ લેવી બધા એ હારું અલે 100 રૂપિયા આ વખતે બરાબર ધ્યાન રાખજો એ વાંધો નહીં હમણાં ભાઈ આ વખતે ભળા દજન માણસ નહીં પડે એવું લાગે તો કઈ વાંધો નહીં હું એ પૈસા દેવા ઉભો છું ને ભળા દજા હવે ન પડું તમે જોવો બસ મમરાભાઈ 200 રૂપિયા તૈયાર રાખો એ આ પૈસા તૈયાર હશે ઓલા દાદા આલુ ઓ આ આ ઓકે બરોબર ધ્યાન રાખજે પડતો નહીં એ હારું તમે લાકડા ઉપર ફટ દઈ વટી જાહો પડતા નહી આવે બોલો 900 રૂપિયા ગયા તોય વાડી આવી જાવ આ 900 રૂપિયા ગયા અને 500 રૂપિયા બધું ફાળ કરી દો હાલ વાડી આવી જા દેવી એ હારું જો બોલો પાઈ ગયા અમરા ભાઈ હા હું 900 રૂપિયા આવ્યા છે તો પાઈ ગયા પણ બકુલભાઈ આમાં કે આપણે કઈ રોકાણ કર્યું 900 રૂપિયા તો આવ્યા ને પણ 900 રૂપિયા માં ભાગ પાડવાની ની મજા આવે એટલે કહો તો હું કરું એક કામ કરો ને તમે કેહા કાકા ને જમરૂક કાકા ને અમથા ભાઈ ને એને બોલાવી આવો ને આઈ હા શું જેવું બોલાવી આવું તમે જોવો 900 રૂપિયા આવી ગયા અને બીજા 900 આવી જાય ને તો અઠવાડિયા નું કરિયાણું આવી જાય કેમ પણ જમરૂક 10 કિલો ગાંઠિયા આવી જાય ને હા હો હવે આપણે તેલ મરસું નહીં ખાવાનું રોજ સાંજ ગાંઠિયા ખાવાના તું ના પડતો તો ટમટમ ના ઘરે નથી જવું એમ નો ગયા હોત તો 10 કિલો ગાંઠી આવે તો ગાંઠિયા નો આવે તો એ ગાંઠિયા વેસવાનું ચાલુ કર્યું હું ગાંઠિયા વેસવાનું ચાલુ ના કર્યું ગાંઠિયા ખાવા લાવ્યા આટલા બધા ગાંઠિયા ખાવા લાવ્યા ક્યાંથી એ ટમટમ ના ઘરે સત્સંગ માં ગયા તા તે ટમટમ કે આટલા ગાંઠિયા વજા તમારે ખાવા હોય ને તો લેતા જાઓ તે લેતા આવ્યા તો પણ કોક કાક વસ્તુ દેતું હોય ને તો થોડુંક લઈને આવાય વય એટલું લઈને આવી આવાય પણ અમે ગાંઠિયા લાવ્યા એમાં તને શું વાંધો મને કઈ વાંધો ના આ તો એમ કહું છું હા બધા અહીંયા જ ઉભા ને આ તો શું કામ છે એ તમારા ફાયદાની વાત લઈને આવ્યો શું અમારા ફાયદાની વાત એ નવી રમત લાવ્યા 10 ડગલા આલો ને પૈસા લઈ જાઓ હે નવી રમત લાવ્યા હા તમે પૈસા મળશે હા તો તમારે રમવાવું જ છે હવે અમારે રમવાવું પણ અમારી પાસે પૈસા નથી પણ ગાંઠિયા તો છે જ તેને હા 10 કિલો ગાંઠિયા છે
તો તમ તારે અમારા ગાંઠિયા આવશે. હાલો હાલો. હે મમરા ભાઈ તો બધાને લઈને આવ્યા, બધા એક હારે ઉભા હતા. ગાંઠિયા હું કામ લેવા, નાસ્તો કરવા? ના ના, વાંધો નઈ, અડધા ગાંઠિયા આપો, 500 રૂપિયા લઈ જાઓ, પછી ગુંદી લઈ આવજો, ગુંદી ગાંઠિયા ખાજો. લાવો તો ગાંઠિયા, જોવો અહીંથી 10 ડગલા આલીને સામે પગવાનું છે. મમરાભાઈ પાસેથી પૈસા લઈ લ્યો. હા તે વાંધો નઈ. બધા ગાંઠિયા મને તો લાગે પાછા લઈ જા. હે આ તો લઈ જાય તો લઈ જાય, એમાં આપડે તો શું કરવું? કયો જમરો કાકા પીડ્યા? હાલો અમથા ભાઈ, તમે હાલો 10 ડગલા. જમરૂ કાકા પીડ્યા? કે હે કાકા પીડ્યા, મારે 10 ડગલા આલુ ના હો, મારી પાસે 100 રૂપિયા છે. એમ થોડો હાલે, પેલા ત્યાં નાખી દઉં તું. હાલો રમત રમવા જાવ્યા? હા તારે તો રમત રમવી જ પડશે. મારે નથી રમવું, મારે 100 રૂપિયા છે, સામ વર્ષ લેવા લાવન છે. એમ થોડો હાલે, આલુ તો પડશે તો રમવા માંડાય. હા પૈસા કાનો મનો હોય તો વડકા ન કરતા આપું છું. આપડા 10 કિલો ગાંઠી આવી ગયા, હવે ભાગવું છે. ના ના બકુલ ભાઈ, ઉભાઈઓ ને હમણાં કોક આવશે. ઈ આમ ભોળા દાદા ની આવ્યા, પાછા રમત રમવા આવ્યા. એમને એ રમત રમવા નથી આવ્યા, જગ્યાનું ભાડું લેવા આવ્યા. અમને તો પછી ખબર પડી, તમે તો અમારી જગ્યામાં રમત ગોઠવેલી છે. અરે ના, એની કઈ જગ્યાનું ભાડું નથી દેવાના. એમ થોડું હાલે, તમારે જગ્યાનું ભાડું તો દેવું જ પડશે. કેટલા? 1000 રૂપિયા. 1000 રૂપિયા નથી દેવાના. ઉભાઈ રહ્યો, એવડે રોકડા પૈસા નો આપે ને તો આપડે લાકડા પછી 10 ડગલા આલી જાવ. ઓલા દાદા લાકડા પછી 10 ડગલા આલી જાય તો 2000 રૂપિયા આપશો? હા એમ પૈસા આપશું. ઓલા દાદા 10 ડગલા આલી જાવ, હમણાં ડબલ પૈસા આવી જાય. એ હારું લે. જોવો તો ખરા પૈયા, હમણાં 2000 રૂપિયા આવી જાત. લાકડા ઉપર તો તેલ ઝોપડેલું છે. પૈસા લાવો. લો, અરે પૈસા નહીં મળે, ભાગો મમરા ભાઈ. ઉભાડો તો, ઉભાડો તો, પકડ તો લેવા. મારી જગ્યામાં રમત રાખીને મારા પૈસા લેતા ગયા. મારી જેમ ખાતા હોય તો પૈસા ન જાય. તું